નમસ્કાર. રાજકોટના દૂરદર્શન કેન્દ્ર અને આપ સર્વ દર્શક મિત્રો સમક્ષ હું ગુજરાતના એક સારસ્વત શ્રી લાભશંકર પુરોહિત સાહેબને રજૂ કરવા માગું છું. તેઓ શબ્દના સાધક તો છે જ, સાથે સાથે આપણી લૌકિક પરંપરાના જ્ઞાતા પણ છે. આજે એમની સાથે ગોષ્ઠી કરીશું અને એમના જીવન વિશે આપણે ઘણું બધું જાણીશું. નમસ્કાર પુરોહિત સાહેબ. નમસ્કાર. આપ દેવડાના વતની, કુતિયાણા પાસેનું, અને આપણા પિતાશ્રી એ કર્મકાંડ કરતા હતા, તો આજથી આપણા બાળપણમાં એ આખો જે સમયગાળો છે એ સમયગાળાને તમે કઈ રીતના જોડો છો અને આપણા બાળપણ વિશે થોડી વાત કરશો, તો એ સમયની જે કંઈ સ્થિતિ છે એના વિશે અમે માહિતગાર થઈએ. સર, મારું મૂળ વતન લગભગ પાંચેક પેઢીથી ગામનું ટીમ્બો વૈસુ, ત્યારથી અમારા પૂર્વજો જુનાગઢ સ્ટેટ હતું એ વખતેનું વાત છે, અને એનું બોર્ડર ઉપરનું ગામ દેવડા કરીને એક ગામમાં મારો વસવાટ થયો મારા પૂર્વજો. એ ત્રિભેટે હતો, એથી એક કિલોમીટર દૂર જાઓ એટલે પોરબંદર રાજ્યની શરૂ થશે. નદીને સામે કાંઠે 2 કિલોમીટર જાઓ એટલે જામનગરની સરહદ શરૂ થાય, અને ઉત્તરમાં 3 તરફ જાઓ એટલે ગોંડલની સરહદ શરૂ થાય. અને મૂળ ગામ તો નવાબ સાહેબની માલિકીનું, પણ એને એમના કુતિયાણા બેગમ એટલે કુતિયાણાના દીકરી હતા ખોખરના, એટલે એને ગામ એને પરવરિશમાં આપેલું, એટલે ત્યાં મારો જન્મ થયો. મારા પિતા કર્મકાંડી પણ હતા અને શિક્ષક પણ હતા, પ્રાથમિક શિક્ષક. 1932 એની 10મી ડિસેમ્બરે મારો જન્મદિવસ, જન્મ તારીખ છે. હવે શરૂઆતમાં બચપણમાં તો જે એ વખતનું વાતાવરણ હતું, એક બેગમ સાહેબનું ગામ હતું એટલે એક મોટું એટેચમેન્ટ એ હતું કે કુતિયાણા બેગમ નવાબ સાહેબે ત્યાં બોટો નદીના કાંઠે એનો પેલેસ બનાવેલો, આજે પણ છે. હવે તો ભાંગો આવ્યો, લગભગ 100-125 વર્ષ થયા છે. નવાબ એક જ વખત આવેલા, પણ બેગમ સાહેબ વર્ષ 2 વર્ષે આવે, મને ખ્યાલ છે કે અમે ભણતો હું પ્રાથમિક શાળામાં, ત્યારે એ સડકને 2 બાજુ હાર કરાવે, પછી દરેક છોકરાને પૂછે કે કેનો દીકરો, કેનો દીકરો, કેનો દીકરો, અને પેન્સિલ બાવરિયાની, બાવરિયાથી પેન્સિલ આપણા દેશમાં ન બનતી, એટલે બાવરિયાની પેન્સિલ અને ચોકલેટ, એ ચોકલેટ તો સપનામાં જોયેલી અમે, અને એક એક્સરસાઇઝ બુક દરેકને આપે, દરેકને દરેકનો વ્યક્તિગત પરિચય માગે. અને પછી 4-5 ધોરણ સુધીનો જ અભ્યાસ છે, 5 ધોરણ સુધીનો અભ્યાસ હતો, એટલે 5 ધોરણ મેં પૂરા કર્યા. પછી ક્યાંય બહાર ભણવા જવાનું થાય એટલે મારા મોટાભાઈ બેગમ સાહેબ એટલે નવાબ સાહેબના હજુ ડિપાર્ટમેન્ટમાં કારકુન હતા જૂનાગઢમાં, એટલે મારે એની સાથે ત્યાં હું જૂનાગઢ ભણવા ગયો. એ વખતે એવી સ્થિતિ હતી કે કોઈને શિક્ષક થવું હોય તો 7 ગુજરાતી એનો અભ્યાસક્રમ જુદો, અને અંગ્રેજીથી એને મેટ્રિક થવું હોય તો 5મા ધોરણથી અંગ્રેજી. મારે તો શિક્ષક જ થવો હતું, એટલે 6 અને 7 એ 2 મેં જૂનાગઢની તાલુકા સ્કૂલમાં કર્યા. ત્યાં પણ આદમભાઈ કરીમભાઈ મુનશી કરીને ગુજરાતના એક શિક્ષક હતા, હું તમારી સાથે વાત કરું ત્યારે એનો ચહેરો, એની દાઢી, એની કેપ લાંબો છે એ મને યાદ આવે છે. એ સંસ્કૃત પણ બોલતા, અને સંસ્કૃત એને ક્યાંય રાખવું હશે તે. ત્યાં 2 વર્ષ ભણ્યો એટલે 7મા ધોરણ સુધી, એ 7મા ધોરણ સુધી કોર્સમાં અંગ્રેજી ના આવે, સંસ્કૃત ના આવે, ફિઝિક્સ કેમેસ્ટ્રી ના આવે, અંકગણિત આવે અને બીજા વિષયો આવે. એ 7 ધોરણ પડે એટલે એને શિક્ષક તરીકે નોકરી મળે. એટલે પછી તો મારી ઉંમર નાની હતી એટલે ફરી પાછું હું 5મા ધોરણમાં દાખલ થયો, એટલે 1સ્ટમાં દાખલ થયો એજી સ્કૂલ તરીકે. આજે જૂનાગઢમાં જે ગર્લ્સ હાઈસ્કૂલ તરીકે છે સરકારી, એ વખતે એજી સ્કૂલ તરીકે, અને ત્યાં આ જોડાણ પાકિસ્તાન સાથે જૂનાગઢ સ્ટેટે કર્યું. પછી બધો વેરવિખેર થઈ ગયું એટલે મારા મોટાભાઈની બદલી નવા ગામ થઈ, ત્યાં ન ગયા તો નવી ચાવંડ થઈ વિસાવદર તાલે, ત્યાં ન ગયા તો પછી વિસાવદ આગળ થઈ, એટલે મારો અભ્યાસ પછી તૂટી ગયો.
છઠ્ઠું એટલે એ વખતે સેકન્ડ કહેવાતું, એનો છ મહિના ભણીને હું મારે ગામ વયો ગયો. પછી કંઈ ભણવાની તો સગવડ નહોતી એટલે સારાંત પરીક્ષા આપી મેં જૂનાગઢ સ્ટેટની, અને એમાં હું યુનિવર્સિટી ત્યાં આખા સ્ટેટમાં પહેલો આવ્યો. વિદ્યાર્થીઓને બે ઉમેદવારને બોલવાને માત્ર શિક્ષકો જ આપી શકતા, કારણ કે શિક્ષકો કોઈ ટ્રેન્ડ નહોતા, અને એટલે શિક્ષકો માટે જૂનાગઢ સ્ટેટે એટલે જૂનાગઢ સૌરાષ્ટ્રમાં ભણ્યું નહોતું હજી, એટલે હું એમાં પહેલો નંબર આવ્યો. એટલે પહેલાં ગેઝેટમાં આવ્યું અને હું મારા ગામમાં અધિકારી એવા કેળવણી નિરીક્ષક કંઈક છોકરીઓને હું રાસ રમાડતો હતો, ઉમેદવાર તરીકે ગયો હતો સ્કૂલમાં જતો. એટલે એણે પૂછ્યું કે આ છોકરો કોણ છે, એટલે મારા હેડમાસ્ટરે કહ્યું કે આપણા ધનજીભાઈ ગુજરી ગયા ને એનો દીકરો છે. મને કે તારે નોકરી કરવી છે? હું કહું હા, સાળંદ પાસ છું આ, એટલે કે કાલથી આમાં આવી જજે. પછી એણે પોસ્ટકાર્ડથી મને ઓર્ડર આપેલો, એ પોસ્ટકાર્ડ મેં સાચવી રાખ્યો. આજની સ્થિતિ જોઈએ છીએ ત્યારે એમ થાય કે આ શક્ય છે ખરું. મને 16 વર્ષ પૂરા નહોતા થયા, સરકારી તારીખ પ્રમાણે 6 મહિના ઘટતા હતા. આજે તો આ ભ્રષ્ટાચારમાં ખપે મારે પક્ષે એને પક્ષે, પણ રજવાડાને આપણે જેવા ભૂંડા કહીએ છીએ એ પ્રકારની નહોતી. રાજકર્તાઓનો પ્રજા સાથે ડાયરેક્ટ રેપોર્ટ હતો. એટલે પછી તો નવાબ સાહેબ અને એ પાકિસ્તાન કરાંચી વયા ગયા, બેગમ સાહેબ વયા ગયા, એક એનો નાનકડો કિસ્સો પાછળથી બનેલો એ આમને એની સાથે કહી દઉં. વર્ષો વીતી ગયા 1971માં હું જૂનાગઢ જામનગરની ડીકેવી કોલેજમાં અહીંયા હતો ત્યારે ઉસ્માન કરીને મારો એક ભાઈબંધ મારા ભેગો ભણતો, એનું ઇવેક્યુ પ્રોપર્ટીમાં એનો બંગલો નહોતો ગયો, કારણ કે એ રહેતા કોલંબો. તૈયબભાઈ અને ઓસમાણ એ મારા પિતાને માટે બહુ ચાર, એના છોકરાઓના જન્માક્ષરો એ કરાવતા અને એની મુહૂર્ત કર્યું ત્યારે પણ બોલાવ્યા હતા. એટલે એ પછી ઓસમાણ 1971માં એની છોકરીઓની સગાઈ કરવા આવ્યો જામ મારી બા પાસે મારા ગામમાં. તો પૂછ્યું તો કે એ તો જામનગર છે, એટલે જામનગર પેલા હોલમાં આવ્યો મને સ્ટાફ રૂમમાં. હવે હું તો ઓળખો નહીં, 1946 પછી એને જોયેલો નહીં. એટલે તમે કોણ? એટલે હું તો જૂની જૂની સરકારી કોલેજોમાં હતો. પછી એક શબ્દ બોલ્યા, ટારો આવે જ, આ મારા પ્રદેશનો શબ્દ. હું કહું હા, કે હું ઓસમાણ. હું હાલ હાલ મારે ઘરે એને લઈ ગયો જમવા આવું કહું. પછી મેં કહ્યું કે બેગમ સાહેબ શું કરે છે? એટલે કે મારે દેવડા આવવાનું હતું તો એને મળવા આવ્યો હતો. એણે કાકાને એટલે મારા પિતાને યાદ કર્યા, ધનજી કાકાને. તને માઠું ન લાગે તો એક વાત કહું, બોલે હું કે એણે દૂધની ડેરી ચલાવે છે બેગમ સાહેબ. હું કહું જૂનાગઢના નવાબની રાણી મયારા કરતી થઈ ગઈ એવા દુષ્કાળમાં. પછી એણે મને કહ્યું કે કાકાને યાદ કર્યા અને એક ત્યાંના સૈયદને યાદ કર્યા, 25-25 રૂપિયા બેને આપવાનું કહ્યું છે મને, હું લઈશ. હું કહું તો મારા પિતાને સૌ એની તિથિ યાદ કરું, પણ એક મુસ્લિમ બેગમ ધાનધાનને રાનરાન થઈ ગઈ, જે રાણી હતી એ મયારા કરતી થઈ ગઈ, અને મારા બાપને આટલા વર્ષે યાદ કર્યું. એની અસર મને ખૂબ લાગી હતી. એટલે એ મનુષ્યના સંબંધોની વાત. પછી આ તો પાછળથી વસ્તુ બની, તમને શરૂઆતમાં કહી દીધી, પણ પછી હું શિક્ષક થયો, પછી પીટીસી કર્યું, એમાં પણ સૌરાષ્ટ્રમાં પહેલો આવ્યો. પછી હું મારા ગામમાં જ શિક્ષક પાછો પ્રાથમિક શિક્ષક બન્યો અને ઘણી બધી પ્રવૃત્તિ કરતો. દાખલા તરીકે ગામમાં લાઇટ નહોતી, સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નહીં, એટલે પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ કર્યા છોકરાઓને. પછી એમ કરતાં કરતાં રબારીઓને ભણાવવાનું શરૂ કર્યું, એના ગીત ગાય જોઈડ્યા, ભગર ભીહુણા ભટકવા વાળા ભેરું મારા ભણવા આવો, એમ કરતો કરતો ગાતો જાઉં. પછી સ્ત્રીઓ માટે વર્ગ કર્યા,
એમાં પણ ઉગા તો સવારમાં પ્રભાત ફેરી કાઢીએ, રસ્તાઓ વાળીએ, એ ખાતર બધો રહે એ વેચીએ, અને એમાંથી જે પૈસા આવે એમાંથી પાટી ને પેન ને ફાનસ ને એમાં પીરવાનું ઘાસ લે ને સવારે પ્રભાત ફેરી કાઢીએ. વા વાયો વિકાસનો ભૂમકામાં ભણતરના વાયગા ઢોલ, ભણવા આવો ને ઘર ઘરની નારી. મણી ને મોંઘી બે માથાભારે બાયો, એટલે ગામસક પણ મારી ભાભી થાય એ કે આ પીટીઓ નીકળો છે ને આપણે બાઈઓને ભણવાની શું જરૂર. અને એક ત્યાં ડોસીમાં રહેતા બ્રાહ્મણના, એટલે આવો મણી મોંઘીને માણેક કાકી, પેલા ઘરડા હીરામાં ના રિયો બાકી, જ્ઞાન ગોવિંદ પધારે મનમોલ, કે ભણવા આવો ને ઘર ઘરની નારી. એ પછી તો વિદ્યાર્થી વસ્તુ ભંડાર સહકારી મંડળી સ્કૂલમાં, અને હું હતો ત્યાં સુધી એ સ્ટેશનરી રાખીએ, બુક રાખીએ, પાટી રાખીએ, એ જેને જે લે બહુ લઈ લઈએ અંદર અને એના પૈસા મૂકી દઈએ. ત્રણ ચાર વર્ષ ત્યારનું એમાં એક પૈ કદી ઘટી નહોતે. પછી તો એક મોટો કાર્યક્રમ કર્યો દિન સાડે 75 વર્ષ થયા એટલે શિક્ષક તો એટલે, અને એમાં શિક્ષણ પ્રધાનને અમે બોલાવ્યા. એ કારણે પણ આવ્યા કે મેં જ્યારે પછી પીટીસી કર્યા પછી SSCની પરીક્ષા આપી ત્યારે મુંબઈ મહારાષ્ટ્ર મહારાજ હતું, તો હું હાઈસ્કૂલમાં મારા નાના ભાઈને ફોર્મ ભરવા ગયો SSCનું, એટલે આ ખારોળ સાહેબ હતા હેડમાસ્ટર હાઈસ્કૂલના, કુતિયાણ હાઈસ્કૂલના, એણે કહ્યું તમે શું કરો છો, કે આ મેં આ કર્યું. મને કે તમને તમે ભરો ને, હું કહું મને આમ આવડે નહીં અંગ્રેજીને, તો કે સંસ્કૃત આવડે, કહું હા, તો કે આ રાખીને ભણો. અને મેં ફોર્મ ભરી દીધું અને રિઝલ્ટ આવ્યું ત્યારે મુંબઈ રાજ્યમાં 2 નંબર અને ગુજરાતમાં હું 1 નંબર આવ્યો. મારા ગામમાં છાપું બીજે દી આવે જઈને આવે, એ બીજે દિવસે બપોરે સરપંચે મને બોલાવીને કહ્યું કે તારું નામ આમાં આવ્યું છે. એટલે એવી ગંભીરતા જ નહીં કે આપણે મોટું પરાક્રમ કર્યું છે, એવું નહીં જ. પછી ત્યાં કુતિયાણાનું વતની કોઈ વાણીઓ મસ્કતમાં એડનમાં એની પેઢી હતી, એને આ મુંબઈ સમાજમાં વાંચી અને હેડમાસ્ટરને તાર કર્યો કે આજે છોકરો આખા ગુજરાતમાં પ્રથમ આવ્યો છે ને આગળ ભણવાની સગવડ 500 રૂપિયા કે નહીં 200 રૂપિયા મેં વર્ષના આપીશ, પણ હું તો મારા પારિવારિક સંજોગોને કારણે નોકરી છોડી શકતો એમ નતો. પણ પછી જે આ મોટો 75 વર્ષનો ઉત્સવ કર્યો ત્યારે એમાં શિક્ષણ પ્રધાન આવ્યા જાદવજીભાઈ મોદી. અમે મોટું પ્રદર્શન ગોઠવ્યું હતું ગામમાં, કેટલી ચા પીવાય છે, કેટલી બીડી પીવાય છે, કેટલું પાક થાય છે, કયો પાક થાય છે ગામમાં, નદીમાંથી પાણી કેટલી રીતે અપાય છે, એ બધું મને બહુ ગમ્યું. એટલે મારે મને કહ્યું કે આવા શિક્ષકને કોઈક સારી સ્કૂલમાં મોકલવું જોઈએ. એટલે મેં કહ્યું કે હું તો મારા પારિવારિક સંજોગોને કારણે ગામ છોડી શકું એમ નથી, પણ આ જયેન્દ્ર એક છોકરો ભણતો 5મું ધોરણ એની જો સગવડ થાય તો જયેન્દ્રમાંથી જવાહર સ્થળ જાય. આ બોલેલો ધારાસભ્યને બોલાવ્યા તરત, આ છોકરાની ઓળખાણ કરાવી અને પોરબંદર બોર્ડિંગમાં એ જ્યાં સુધી ભણે ત્યાં સુધી એ બધી વ્યવસ્થા કરાવી દીધી. એ આજે 80 વર્ષનો છે, એ કદી મને ભૂલ્યો નથી, કરોડપતિ છે. એટલે હ્યુમન રિલેશન નહીં, નાત જાત નહીં. પછી તો જઈ શકો નહીં અને મુંબઈ ગયો ને ઘણી બધી બધી, એટલે વિદ્યાર્થીઓ સાથેનો મારો રેપોર્ટ જે હતો વધુમાં વધુ મને આજે કદાચ વાલ કરતા હોય 80 વર્ષે કે 85 વર્ષે તો પ્રાથમિક દેવડાની પ્રાથમિક શાળામાં ભણેલા છોકરાઓ અને છોકરીઓ, છોકરીઓ તો ડોસી થઈ ગઈ છે. એટલે પછી પરીક્ષા પછી મેં ફર્સ્ટ હવે મારે કોલેજમાં જવું હતું, મારા ભાઈઓ બધો ગોઠવાઈ ગયા, એટલે મેં પહેલાં શાળા શિક્ષણાધિકારી જે મારા સન્માનમાં આવ્યા તેને કહ્યું કે હવે મને તમને કે જૂનાગઢ હાઈસ્કૂલમાં બદલાવી દો, ત્યાં મને મારા કેટલાક કારણોને કારણે સહ્યું નહીં. એટલે મેં 2 મહિના પછી કહ્યું કે મને પોરબંદરમાં બદલાવી દો, ત્યાં કોલેજ થઈ છે, એટલે પોરબંદર હાઈસ્કૂલમાં બદલાવી દીધો અને ત્યાં પણ ખૂબ સારી રીતે જે પ્રિન્સિપાલ હતા મનસુરલાલ ઝવેરી, પહેલી ટર્મની મારે ફી ભરવી પડે, પછી એણે બધી માફી આપી દીધી એટલું જ નહીં, અને હું BAમાં ફર્સ્ટ આવ્યો ગુજરાતીમાં કે, એટલે તરણે ફેલોશીપ આપવાનું કે એવું હતું કે મારું જે
સેકન્ડ ક્લાસ પહેલાં 58 કે 59 માર્ક આવ્યા. એટલે ટ્યુટર તરીકે મને, હું મારે ટ્યુટર નથી રહેવું, મારે ભણવું જ નથી હવે, નહીં કહેવાય તું એમ એ કર. એટલે મને મારા પ્રિન્સિપાલ મનસુખલાલ ઝવેરી એ રાજકોટ ધર્મેન્દ્ર કોલેજમાં મને મોડે મોડેથી દેખાલ કરવા આવ્યા અને ત્યાં હું મેં 2 વર્ષ એમ એ કર્યું. એમાં મેં યુનિવર્સિટી ફર્સ્ટ અને દલપતરામ ગોલ્ડ મેડલ એ મને મળ્યો. એટલે તરત જ પ્રિન્સિપાલ હતા ધર્મેન્દ્ર કોલેજના, કે બી વ્યાસ મોટા ભાષાશાસ્ત્રી, એ એલ્ફેન્સિસ કોલેજમાંથી બદલીને આવેલા. એટલે એને ઉપેન્દ્ર પંડ્યાને પૂછ્યું કે આ એમ એમાં ફર્સ્ટ આવ્યો તો કે આપણો જ વિદ્યાર્થી છે. એટલે હું હાઈસ્કૂલમાંથી મને તાર કરીને બોલાવ્યો. ત્યારે પ્રિન્સિપાલને પાવર્સ હતા એપોઇન્ટમેન્ટ આપવાના, એટલે પ્રિન્સિપાલે મને એપોઇન્ટમેન્ટ આપી લેક્ચરર તરીકે. એકાદ વર્ષ હું રહ્યો, પછી કેટલીક કે કારણોને લઈને મને એક બે ઠેકાણે બદલી થઈને ભાવનગર સાયન્સ કોલેજમાં મૂક્યા. ત્યારે મને અનંત રાવળ આપણા મોટા વિદ્વાન હતા એ ત્યાં આવેલા, મને કે તું સાયન્સ કોલેજમાં કેવી રીતે ઉગતારો ગુજરાત, મને સરકારે મૂક્યો તારે ક્યાં જવું છે, હું કહું મને જૂનાગઢ બદલાવી દીધો સારું ને. એટલે તરત એને પ્રિન્સિપાલે આ પહેલાંને કહ્યું શિક્ષકને આ મતને, એણે મને જૂનાગઢ મૂકી દીધો. જૂનાગઢ એક વખત લેક્ચર તરીકે લ્યો અને પીએસસીની પરીક્ષા આપી, એમાં હું ક્લાસ 2માં આવ્યો પહેલાં અને મને પોસ્ટિંગ આપ્યું ગુજરાત કોલેજમાં. સંજોગો એવા હતા કે સરકારી બધી કોલેજ હતી એમાં મળીને 19 ગુજરાતીના લેક્ચરર હતા નોન ગેઝેટેડ કેડરમાં. હવે 19ને ટપીને મારું સિલેક્શન થયું જીપીએસસીમાં ને મને પોસ્ટિંગ પાછું અમદાવાદ ગુજરાત કોલેજ આવ્યું. એટલે ત્યારે તો મને બહુ કડવું લાગ્યું, પણ હવે હું ઠરી ગયો છું કે મારા કિસ્સામાં આવું બન્યું હોય કે મારો જુનિયર માણસ સિલેક્ટ થયો હોય તો એને માફ ન કરી શકું. બુદ્ધારો મત્સરગ્રસ્તા પ્રભવસ્મય દુષ્ટતા એવું ભરતું નથી કહ્યું. બહુ જાજુ ભણેલા હોય એ મત્સરથી પીડાતા હોય. મત્સર એટલે ઈર્ષા નહીં, ઈર્ષા અને મત્સરમાં એક દોરાવા ફેર છે. તમારામાં કોઈક સારી વસ્તુ છે એને હું હાંખી ન શકું, એટલે અંદર ને અંદર બેડા કરું, અંદર ને અંદર બળતરા ઉપડે તમારામાં, હવે એ ઈર્ષાળો. પણ મત્સરી કોણ? તો કે ભણેલો ગણેલો માણસ હોય એ પોતે સાંખી તો ન શકે, પણ પોતાના ગાંઠને ખર્ચે રિક્ષામાં બેસીને 10 સેકન્ડ કહેવા જાય કે આમ નથી આમ છે, આમ નથી આમ છે આમ. એટલે હું કંટાળી ગયો કે જે મારી નિમણૂકમાં પેલા આપણા વાસ્યાયન મોટા લેખક હિન્દીના એના ભાઈ એ શિક્ષણ નિયામક હતા, એટલે હું એને કહેવા ગયો કે મને અહીંથી ગમે તે બદલાવી જોઈએ. મને કે જો પુરોહિત તમારી કેરિયરની દૃષ્ટિ રાખીને મેં તમને પોસ્ટિંગ અહીંયા આપ્યું ગુજરાત કોલેજમાંથી નીકળવું સહેલું છે, તમને પાછું નહીં મળે, હું તમને નહીં બદલાવું. હવે મારે મુશ્કેલી હતી, એક તો સ્ટાફમાં મેમ્બર હતા એ કોઈ મારી સામે બોલે નહીં, બીજું કાંઈ નહીં. એટલે મૌન વ્રત ને તે મીંઢા થઈ ગયા, મૌનમાં ને મીંઢાપણામાં ઘણો ફેર છે. એટલે હું થાકી ગયો. એટલે પછી ત્યાં જામનગરમાં જે હતા ઝવેરી એને આવું હતું કે હું સાહેબ પાસે નહીં જાઉં, તમે કહો મને બદલાવી દે તો વાંધો નથી. એમ હું જામનગરમાં આવ્યો. હા, અને તે પછી અહીંયા ક્લાસ 1 બની ગયો ને પછી તો પ્રિન્સિપાલ એ થયો, પણ પ્રિન્સિપાલ થવા જેવું નહોતું એમ મને લાગ્યું, એટલે છોડી દીધી પદવી. આને કારણે એક નુકસાન મને એ થયું કે મારી કારકિર્દીમાં હું બોલતો ખૂબ ઘણું બધું વાંચ્યું, વાંચવા જેવું વાંચ્યું, ન વાંચવા જેવું ભાઈ સંસ્કૃત વાંચ્યું, અંગ્રેજી વાંચ્યું, ઇતિહાસ વાંચ્યું, સાયકોલોજી વાંચી, કોઈ પણ ચોપડી વાંચ્યા વગરની આ કોલેજની મારી પાસે નથી રહી. પણ દરેક ઠેકાણે જ્યાં જાઉં ત્યાં લેક્ચરરો એ મારા એ કેડરમાં જુનિયર હોય એટલે માફ ન કરે. અને પછી મને યશવંત શુક્લે જ્યારે પહેલો મેં લેખ કર્યો સાહિત્ય પરિષદના ભાવનગરના સત્રમાં ગીત વિશે, ગીત રસકી કોટે 40 પાનાનો લેખ અને હું ત્યાં રજૂ કર્યો. પછી મારું લખાણ બોલતો ખૂબ, મારા ઘણા મિત્રો કહેતા કે તમે લખો ને, મારું લખાણ હું નિવૃત્ત થયો ત્યાં પછી શરૂ થયું. અને પછી તો ઘણા બધા ક્ષેત્રોમાં ગતિ થઈને ખૂબ, કોઈ પણ યુનિવર્સિટી ખાલી નથી ગુજરાતની અને મુંબઈની, એ બધી કુછ યુનિવર્સિટીમાં વક્તા તરીકે ફેલો તરીકે ગયો છું,
મુંબઈ યુનિવર્સિટી, એસએનડીટી યુનિવર્સિટી, સાઉથ ગુજરાતમાં નથી ગયો, વલ્લભ વિદ્યાનગર, એમ પેલી વડોદરાની યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર, ભાવનગર નહોતું પણ લોકભારતી, આ બધે સ્થળે મને જવાનું મળ્યું. અને જેમ તક મળતી ગઈ, મને મારો એક મિજાજ એ હતો કે મારું વલણ એ હતું કે કોઈ પણ મુદ્દા ઉપર બોલવું તો એ મુદ્દામાં સાંગોપાંગ ઉતરી જવું, એના માટે જેટલું લખાણ હોય બધું વાંચી જવું અને પછી બોલવું. પછી મોરારી બાપુને સાથે આ રીતે સંકળાવવાનું બન્યું. એણે જ્યારે ત્રિવેણી શરૂ કરી કથાકારોનું, તો એમાં પણ બહુ જ ગૌરવપૂર્વક મને એમણે સાચવો બધાએ, અને લગભગ 15-20 વર્ષ. અને એને કારણે ઘણા બધા સંપર્ક, શિક્ષણે મને કોણ જાણે એક વસ્તુ બને, દરેક તબક્કે કોઈકનો મારા જીવનમાં પ્રવેશ થયો છે. અને એ રાઈઝ પૂરો મળી જાય એવા સાહિત્ય રાઈઝ મેળા મને. એક ગામડામાં લોટ માગતો છોકરો, 5 ધોરણ પૂરા, હાડા પાંચ ચોપડી ભણી ભણી ભણીને કેટલું ભણે, પીટીસી થાય કે ગામડાની હાઈસ્કૂલમાં હેડમાસ્ટર થાય. હાઈસ્કૂલ મારું તો સપનું એવું હતું કે મારા ગામની પ્રાથમિક શાળાનો હેડમાસ્ટર થાઉં, 3 ગાયો રાખીશ, ગોરપદું કરું છું, અને પોસ્ટના બ્રાન્ચ પોસ્ટ મળશે એના 25 રૂપિયા મળે, એટલે ભયો ભયો. પણ તમે જેમ કરીને સાબાર ઉપર માનુષ સત્ય તહાર ઉપર ના હે, એમ ગોવિંદ દેવનો એક શ્લોક છે આસામી સંતનો, અધમ પુરુષને જે ઉત્તમ પુરુષ બનાવે એનું નામ પુરુષોત્તમ. અધમ પુરુષને ઉત્તમ પુરુષ બનાવે એનું નામ પુરુષોત્તમ. એટલે એવા પુરુષોત્તમ મને મળ્યા, અને એને કારણે આજે 90 વર્ષની ઉંમરે પણ હું સ્વસ્થ છું, વાંચું છું, લખું છું. થોડીક એને કારણે જે મુશ્કેલ, થોડી શારીરિક વેદના આવે આમ મારી આખી કારકિર્દી. પછી દરેક યુનિવર્સિટીમાં, બધી સંસ્થાઓમાં વ્યાખ્યાનો કરવા જવાના. અને પહેલાં તો હું લખતો નહીં, પણ પછી મુંબઈ યુનિવર્સિટીમાં ગયો ત્યારે અમારે નરસિંહ મહેતાના પદોની દાર્શનિક ભૂમિકા, એ વેદાંત વિશે બોલવાનું હતું, ત્યારે જે વ્યાખ્યાનો આપ્યા ત્યારે નીતિન મહેતા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એણે કહ્યું કે તમે આ લખો, કારણ કે એ બહુ સ્ફોટક વ્યાખ્યાનો છે અને તમે બે વાંચ્યા હશે. એક નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એમાં આપણા વિદ્વાનોએ ક્યાં લોચા માર્યા. અને બીજું, આપણે બોલીએ છીએ ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, હવે આ શું ચિત્ત ચૈતન્ય વિલાસ, એમાં જેટલા એકમાત્ર આનંદ શંકર ધ્રુવને બાદ કરતા કોઈ પણ પંડિતે, એનું કારણ શું કે ગુજરાતીનો અધ્યાપક હોય એને વેદાંત તો વાંચે જ નહીં ને, એને શું થયું. પણ મધ્યકાળ જેણે જાણવો હોય એણે માત્ર વેદાંત નહીં આખો ઇતિહાસ પણ જાણવો જોઈએ. સંત કવિ રહે, દાખલા તરીકે કેટલાય કવિઓ આપણે જે મધ્યકાળમાં એવા છે કે મારી મંત્રશ્રુતિમાં એને લગતા કેટલા બધા મેં લેખો કર્યા છે કે આ. એટલે આ રીતે મારું આ શૈક્ષણિક અસ્તિત્વ કે વર્તમાન એ રીતે ગણાય. દર્શક મિત્રો, શ્રી લાભશંકર પુરોહિત સાહેબ બહુમુખી પ્રતિભા ધરાવે છે. 90 વર્ષની આ ઉંમરે પણ એમની સ્મૃતિ યાત્રામાં આપણે પ્રવેશ કરાવીને આપણને ધન્ય કર્યા છે. હું દૂરદર્શન રાજકોટ વતી પુરોહિત સાહેબનો આભાર માનું છું, અને આનંદની વાત એ છે કે આપણે બીજા એપિસોડમાં એમને મળીશું અને એમની શબ્દયાત્રા અને સંસ્કાર યાત્રા એનો આપણે આનંદ લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.